જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન નો વિચાર કેવી રીતે આવ્યો? એની પર શરદભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે એકચ્યુઅલી અમારી લાસ્ટ યર કોવિડમાં અમારું જે પ્લાન્ટ વર્ક હતું એ બધું ઘણું બધું અમે આપણે લોકડાઉનમાં એની અંદર બંધ થઈ ગયેલું હતું. પેશન્ટ્સને આવવું હોય તો પણ પોલીસવાળા આવા નતા દેતા. અમારી પાસે ઘણી બધી પેલી પેશન્ટ ઓનલાઈન મંગાવતું હતું કે તમે અમે ચિઠ્ઠી લખીને આપો તો એમને પોલીસ આવવા દેશે આ તે બધું. સો વી વર ક્વાઇટ ફ્રી. અને ઘણા બધા લોકોને છે ને જાત જાતના સોશિયલ મીડિયાનો એક વળગણ હોય છે. ઘણા બધા ફેસબુક એડિક્ટ હોય, ઇન્સ્ટાગ્રામ એડિક્ટ હોય. આઈ એમ અ ટ્વિટર એડિક્ટ. અને ટ્વિટર ઇટ્સ અ વેરી ગુડ પ્લેટફોર્મ ફોર આપણે જેને ફોલો કરીએ છીએ એનું નોલેજ આપણને ગ્રેજ્યુઅલી મળ્યા કરે એમ. એવી જ ટ્વિટર પરથી મને એક જાપાનના ડોક્ટર ઇન્ટરવેન્શન રેડિયોલોજી છે ડોક્ટર યુજી ઓકુનો, અને હી હેઝ ટ્વિટર આઈ થિંક જસ્ટ ઇન ધ કોવિડ એરા કે એમણે આ ટેકનોલોજી શોધી છે. અને એનું એક ટ્વીટ મેં જોયું અને દેટ લુક્સ વેરી એક્સાઇટિંગ ફોર મી. અને એને કારણે પછી હું અંદર એમાં ઇન્વોલ્વ થતો ગયો. આઈ હેવ રીડ લોટ્સ ઓફ લિટરેચર, લોટ્સ ઓફ સ્ટડીઝ, અને એના રિઝલ્ટ્સ એમનું પ્રોમિસિંગ લાગ્યું. એટલીસ્ટ મને એવું લાગ્યું કે જો આ ટેકનોલોજી અમે અહીંયા લઈને આઈશું, શરૂ કરીશું, તો અમે ઘણા બધા ની જોઈન એ રિપ્લેસમેન્ટથી બચાવી શકીશું. અને દેટ્સ વાય મેં રોઝી લેવ યુ સ્ટાર્ટેડ ધીસ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન.